વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 16. આપણે જોયું હતું કે બાબુના જીવનમાં કેવી ઘટના બને છે એ આપણે આગળ જોયું હતું. હવે આપણે આગળનું ચાલુ કરીએ. કેમ કે બાબુ એક દિવસના પુણ્ય કરે છે, એક દિવસના પુણ્ય માટે એક પુણ્ય કરે એટલે એક દિવસ માટે ક્યાં જાય છે? સ્વર્ગમાં જાય છે. પૃથ્વી પર એનું શું થઈ ગયું હતું? મૃત્યુ. એટલે એના સગા સંબંધીઓ રોળ કકોળ કરે છે. બાબુ એક જ પુણ્ય કર્યું હોવાના કારણે એક જ દિવસ સ્વર્ગમાં રહીએ છે, એ પાછો આવે છે. બીજી બાજુ શું થાય છે કે એનો બાળપણનો મિત્ર દેવલો, એ સાપ અથવા તો એરું કરડવાના કારણે મૃત્યુ થાય છે. એટલે એ મૃત સ્વર્ગમાં દેવલો શું બને છે? હવે શું થાય છે કે એ નીચે પૃથ્વી પર મરી ગયો હોય એટલે રોળ કકોળ કરે છે, અહીંયા એનું એક દિવસનું જ સ્વર્ગ હોય છે એટલે એ પાછો આવે છે. હવે આપણે જોઈએ એ પછીની શું ઘટના બને છે. એને બેહોશ હતો એ ભાનમાં આવે છે એટલે બધી વાતો કરે છે. હવે જોઈએ હરિલાલ. અરે મારો બેટો દેવલો કેવું પડે? હરિલાલ શું કહે છે? અરે મારો બેટો દેવલો કેવું પડે? ચંદુ પછી પાછો પ્રશ્ન પૂછે છે કે ચંદુ પછી? બાબુ પછી શું? પ્રશ્ન છે પછી શું? દેવલો માળો રૂપરૂપનો અંબાર લાગે. હં ચંદુભાઈ શું કહે છે? દેવલો તો અપ્સરા છે, એટલે આપણે ખબર જ છે કે અપ્સરા એટલે રૂપરૂપની અંબાર હોય, એને જ કહેવામાં આવે અપ્સરા. એટલે એ રૂપરૂપનો અંબાર લાગે. એ તો મારું નાકલું છીને અંતર્ધાન થઈ ગયું. અંતર્ધાન થઈ જવું એટલે કે ત્યાંથી દૂર ખસી જવું, અદૃશ્ય થઈ જવું. મને તો કંઈ એવો હરખ થાય, પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. હરખ થવો એટલે આનંદ થવો. દેવદૂતો બાબુને ક્યાં ઉતારે છે? બગીચામાં ઉતારે છે. ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને બીજું ભૂલો, કંઈ પાણીના ફુવારા ઉડે ને મગમગાટ આવે. અરે કંઈ મને ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતાં ચાલતાં અમે એક મોટા મહેલમાં દાખલ થયા. કોણ દાખલ થાય છે? બાબુ અને દેવદૂતો દાખલ થાય છે. ઠાઠ દરબાર ભરાયેલો. ઠાઠ દરબાર એટલે કે બધા ત્યાં ઇન્દ્રદેવ સાથે બધા દેવો હતા. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા, એટલે કે ઇન્દ્રરાજા ક્યાં બેઠા હતા? સિંહાસન પર બેઠા હતા. નાચગાન ચાલી રહ્યા છે, પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ. કેમ કે બાબુ મૃત્યુ પામી અને ક્યાં ગયો છે? સ્વર્ગમાં ગયો છે. એટલે ત્યાં જે નાચગાન હતું એ બધું શું થઈ ગયું છે? બંધ થઈ ગયું છે. હરિલાલ, બંધ બંધ કેમ કરી દીધું? હરિલાલ પ્રશ્ન પૂછે છે બાબુને. બંધ બંધ કેમ કરી દીધું? બાબુ તમે સાંભળો તો ખરા હરિકાકા. બાબુ શું કહે છે? મારી વાત તમે સાંભળો પહેલાં. ચંદુ નાચગાન બંધ પછી? બાબુ આપણને જોઈને ઇન્દ્રજા ફટ ઊભા થઈ ગયા. શું કહે છે? ફટ એટલે કે ઝડપથી અથવા તો એકાએક ઊભા થઈ ગયા છે. સામે પગલે હરખભેર આવ્યા. સામે પગલે શું થાય છે? હરખભેર એટલે કે આનંદથી કોને તેડવા માટે આવે છે? બાબુને તેડવા માટે આવે છે. બાબુ આવો બાબુરાજ એમ કહીને બાથમાં લીધો. શું કહે છે? બાબુને આવો બાબુરાજ એમ કહીને બાથમાં લીધો. આંખમાં હરખના આંસુ આવી ગયા. આંખમાં હરખના આંસુ આવી ગયા એટલે કે આનંદના આંસુ આવી ગયા. ચંદુ કોની આંખમાં આંસુ? ચંદુ પ્રશ્ન પૂછે છે બાબુને કે કોની આંખમાં આંસુ? બાબુ અમારા બંનેની આંખમાં, હું અને ઇન્દ્રરાજા બંનેની આંખમાં. હરિલાલ ઇન્દ્રરાજા રડી પડ્યા? પ્રશ્ન પૂછે છે બાબુને કે શું ઇન્દ્રરાજા રડી પડ્યા? બાબુ હા અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડું આવી ગયું. કેમ કે એકબીજાને જોઈને આનંદ થયો એટલે શું કહે છે કે કુદરતી રડું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પર બિહાડ્યું. પાસે એટલે કે તળપદો શબ્દો છે, એનું આપણે શિષ્ટ રૂપ શું બનાવીશું? પાસે બેસાડ્યું. અને આંખના ઇશારે ફરી તાક ધીન ધીન શરૂ થયું. પાછું આંખના ઇશારે જે નૃત્ય ચાલતું હતું એ શરૂ થઈ ગયું. ચંદુ એ લોકો કેવા ગાયન ગાય? ચંદુને પ્રશ્ન થાય છે કેમ કે બાબુ સ્વર્ગમાં જઈ આવ્યો છે એટલે એને ત્યાં કેવું હશે, શું હશે એ બધી જાણવાની જિજ્ઞાસા થાય છે. બાબુ આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા ગાયન. એકદમ સુરીલા એટલે કે આપણને સાંભળતા ગમે એવા.
ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો, ગાનારો કણ હતો, દેવલો હતો. ને એણે કીધું ગાયન ગાયું તું ખબર છે? એણે કયું ગાયન ગાયું છે ખબર છે? કહે છે, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોલડે સોહે સોહામણી ઝૂલ, વાહ વાહ હું મીઠાસ અને હલક, અને માળો દેવલો ચંદભાઈ એવો જ રૂપાળો લાગે, ખારા ઘોડાના મેળામાં જેવો લાગતો તો ને એવો જ. ખારા ઘોડાનો મેળો એટલે કે સુરેન્દ્રનગર પાસે આવેલું છે ખારા ઘોડા ગામ, ત્યાં મેળો ભરાય છે. ત્યાં દેવલો નાનપણમાં પણ નાચગાન કરતો હતો. કપાળમાં નાની ટીરડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી પટ્યા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો, વાહ સાડલો એટલે કે સાડી, શું એની અદા, શું એના ઇશારા, બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી પડી. કેમ કે રૂપલો કેવો હતો દેવલો? રૂપરૂપનો અંબાર હતો હરિલાલ. ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન? ભોજન. હવે હરિલાલ પ્રશ્ન પૂછે છે કે શું ઇન્દ્રરાજાએ નાચગાન જ દેખાડ્યા કે ભોજન? બાબુ, જમ્યા વગર તો ઇન્દ્રરાજા જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થયા એટલે ઇન્દ્રરાજા કે હાલો બાબુરાજ જમવા પધારો. નાચગાન બંધ થયા એટલે શું કહે છે કે હાલો જમવા પધારો ચંદુ. તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કહીને બોલાવે? શું તને ઇન્દ્રરાજા બાબુરાજ કહીને બોલાવે? બાબુ, તઈ ઈ તો સ્વર્ગની એક રસમ કહેવાય, તઈ એટલે કે તો સ્વર્ગની એક રસમ કહેવાય એટલે કે એક નિયમ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે, એ રીતે મને બાબુરાજ કહીને બોલાવે. એટલે એનો અર્થ એમ થાય કે માણસ મૃત્યુ પામે તો જેવી રીતે પૃથ્વી પર એની સ્વાગત આગતા સ્વાગતા હોય છે એટલી જ સ્વર્ગમાં પણ હોય છે. કૃપાશંકર, જમવામાં શું રસોઈ હતી બાબુ? કેમ કે બાબુ સ્વર્ગમાં જઈ આવ્યો છે એટલે બધી જ વસ્તુઓ પૃથ્વી પરના એના સગા સંબંધીઓ છે એને જાણવાની ઈચ્છા છે, એટલા માટે વારે વારે જાત જાતના પ્રશ્ન પૂછે છે. બાબુ, છૂટું ચૂરમું વળી, ઉપર ધાર ચોખ્ખા ઘીની, અને પીરસનારો આપણો દેવલો. પાછો પીરસનારો કોણ હતો? દેવલો. કેમ કે દેવલો ત્યાં શું બની જાય છે? દેવાંશી ઇન્દ્રરાજાની પ્રિય અપ્સરા હોય છે, તેથી ઇન્દ્રરાજા પાસે જ હોય છે. સમ દઈ દઈને ખવડાવે. શું કહે છે? સમ દઈ દઈને ખવડાવે કૃપાશંકર. અરે પણ એના હાથનું આપણા બામણથી ન ખવાય, કેમ કે દેવલો શું હતો? અછૂત હતો. એના કારણે કહે છે કે આપણે બ્રાહ્મણ રહ્યા એટલે એવા હાથનું આપણે ખવાતું નથી. બાબુ શું કહે? એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. આપણે કહીએ છીએ ને પૃથ્વી પર બધા જાત જાતના આપણે ભેદભાવ રાખીએ છીએ, પણ સ્વર્ગમાં એક પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. સ્વર્ગમાં બધાય માણસો એક સમાન કક્ષાના હોય છે. અને દેવલો એ તો હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી. બાબુ શું કહે છે? એ દેવલાને તો ઓળખતો હતો એટલે હું કહું છું કે દેવલો હતો, બાકી એનું નામ તો સ્વર્ગમાં શું છે? દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન, ઇન્દ્રરાજાના એના પર ચાર હાથ. દેવાંશી શું કહેશે ને શું કરશે? એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં, કેમ કે એ શું હતી? ઇન્દ્રરાજાની પ્રખ્યાત થતો પ્રિય અપ્સરા હતી. એટલે ઇન્દ્રરાજા જેને કહે અને એની ઈચ્છા હોય એને જ જમાડે, બાકી બીજા કોઈને જમાડે એવી હતી નહીં. બાબુ શું કહે છે? હરી બાબુ, જમવામાં ફરસાણ શું હતું? હરિકાકાને વળી પાછો પ્રશ્ન થાય છે કે બાબુ જમવામાં શું હતું? ફરસાણ હતું એવું બાબુને એક પછી એક સ્વર્ગના અનુભવો પૂછવામાં આવે છે. આપણે આગળનો પાઠ હવે બાકી રહ્યો છે એ આપણે કાલે